હેલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇલેવન્થ સાયન્સ ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર અઢારમાં બે હજાર તેરમાં પૂછાયેલા એમસીક્યુ વિશે ડિસ્કશન કરીએ ઓકે શું આપેલું છે ક્વેશ્ચનમાં શું આપેલું છે કે આ એક રુધિર પરિવહનનો માર્ગ બતાવે છે જેને લેબલ કર્યું છે એથી ડી એ બી સી અને ડી નિર્દેશ કરેલો ભાગ ઓળખો અને એના કાર્યો જણાવો બરાબર છે તો આ આકૃતિ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે ઘણીવાર આ આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાયેલા છે ઓકે તો ચલો આપણે વાત કરીએ ચલો આના વિશે ડિસ્કસ કરીએ તો ભાઈ પહેલો ઓપ્શન છે શું છે ડી ડી શું છે પૃષ્ઠ મહાધમની શું આ ડી એ પૃષ્ઠ મહાધમની છે યાદ કરો બુકની અંદર તમારી આકૃતિનું નામ નિર્દેશન યાદ કરો કે ભાઈ હૃદયના આ કયો ભાગ છે જમણા ક્ષેપકમાંથી અશુદ્ધ રુધિરને ફેફસામાં કોણ લઈ જાય છે ધમની આ કઈ ધમની છે ફફુસ ધમની તો ડી એ પૃષ્ઠ મહાધમની છે એ ઓપ્શન કેવું છે રોંગ છે એટલે આવશે નહીં હવે આ ઓપ્શન જોઈએ સેકન્ડ ઓપ્શનમાં એ ફફુસ શીરા શું આ ફફ્ફુસ શીરા છે હા હૃદયમાંથી શુદ્ધ રુધિરને ડાબા કણકમાં લાવતી શીરા જેને ફુફુસ શીરા કહેવામાં આવે છે તો એ ફુફુસ શીરા બરાબર છે પરંતુ આગળનું બરાબર છે એ ચેક કરીએ શરીરના વિવિધ ભાગોમાંથી અશુદ્ધ રુધિરનું વહન કરે છે આ રોંગ છે ફુફુસ શીરાનું કાર્ય શું હતું કે ભાઈ તે ફેફસામાંથી શુદ્ધ રુધિરને હૃદયમાં ડાબા કણકમાં લાવવાનું કામ કરે છે બરાબર છે એટલે આપણે આ ઓપ્શન ખોટો કહેવાય એ ફુફુસ શિરા સાચું છે પરંતુ એનું કાર્ય ખોટું લખેલું છે એટલે આ ઓપ્શન ખોટું કહેવાય ચલો જોઈએ સી બી ફુફુસ ધમની શું બી ફુફુસ ધમની છે ના નાભયના ફુફુસ ધમની નથી આ એક મહાધમની છે પૃષ્ઠ મહાધમની બરાબર છે ક્લિયર તો આ અહીંયાથી જ ખોટું પડી ગયું હવે જોઈએ ડી બરાબર છે જોઈએ સી મહાશિરા યા સી મહાશિરા છે હા મહાશિરાનું કાર્ય શું થાય કે શરીરના અંગોમાંથી જમણા કણક સુધી અશુદ્ધ રુધિરને લાવે છે બરાબર છે સાચી વાત છે અને એમાં સીઓ ટુનું દબાણ કેટલું હોય છે પી સીઓ ટુ કેટલું હોય છે બેટા પિસ્તાલીસ એમ એમ એચ જી એકદમ સાચું બરાબર છે તો આ આકૃતિ માટે સંલગ્ન કોઈ વિકલ્પ હોય તો કયો વિકલ્પ આવે આપણો વિકલ્પ ડી બરાબર છે ઓકે મસ્ત એમસ્યુક્યુ હતો વારંવાર પૂછે છે આ પ્રકારના એમસ્યુક્યુ સારું નેક્સ્ટ એમસ્યુક્યુ એબી રુધિર જૂથ ધરાવતી વ્યક્તિ સર્વગ્રાહી કહેવાય છે કારણ કે એ રક્તકણ ઉપર એ અને બી એન્ટીજન આવેલા આવેલા છે પરંતુ રુધિર રસમાં એન્ટીબોડીનો અભાવ છે સાચી વાત છે એબી રુધિર જૂથ કોને કહેવાય કે જે વ્યક્તિના રક્તકણ પર એન્ટીજન એ અને એન્ટીજન બી બંને હોય પરંતુ રુધિર રસમાં એક પણ એન્ટીબોડી હોય નહીં બરાબર છે તેથી આવા વ્યક્તિ એ દરેક પ્રકારનો રુધિર જૂથને લઈ શકે છે તો આના માટે પરફેક્ટ આન્સર એ થાય છે તે છતાં આપણે બીસીડી જોઈ લઈએ બી રુધિર રસમાં એ અને બી એન્ટીબોડી આવેલા છે રોંગ આરબીસી ઉપર એન્ટીજેન અને રુધિર રસમાં એન્ટીબોડીનો અભાવ રોંગ રુધિર રસમાં એ અને બી એન્ટીજેન આવેલા હોય ક્યારેય ના હોય રુધિર રસમાં હંમેશા એન્ટીબોડી આવેલા હોય તો આ ક્વેશ્ચન માટે કરેક્ટ ઓપ્શન છે એ બરાબર છે સારું હવે આપણે નેક્સ્ટ એમ સીટું જોઈએ નેક્સ્ટ ટેમ્સું છે ડૉક્ટર હૃદયક્ર દરમિયાન ઉદ્ભવતો અવાજ સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે બીજો અવાજ ક્યારે સંભળાય છે હવે આપણને ખબર છે આપણા હૃદયમાંથી બે પ્રકારના અવાજો આવે છે લબડબ લબડબ કયો અવાજ આવે છે લબડબ લબડપ પહેલો અવાજ ક્યારે સંભળાય છે કે જ્યારે બંને એવી વાલ બંધ થાય ત્યારે લબ અવાજ સંભળાય છે અને બીજો ડબ અવાજ ક્યારે સંભળાય છે જ્યારે બંને અર્ધચંદ્રાકાર વાલ્લો બંધ થાય ત્યારે આપણને ડબ અવાજ સંભળાય છે બરાબર છે તો ચાલો આપણે એને સંલગ્ન ઓપ્શન કયો છે એ જોઈએ બે હજાર પંદરમાં પૂછાયેલો પ્રશ્ન છે ચલો કે ભાઈ એ એવી ગાંઠ જ્યારે એસી ગાંઠમાંથી સંકેતો મેળવે ના આવે નહીં આવું એવી વાલ ખુલે ત્યારે ના અહીંયા વાલ્વ બંધ થાય ને ત્યારે આ અવાજ ઉત્પન્ન થાય છે બરાબર છે કે હૃદયની અંદર જે પણ અવાજો છે એ વાલ્વ બંધ થાય ને ત્યારે જ ઉત્પન્ન થાય છે એટલે એ બી ઓપ્શન રોંગ સી જ્યારે રુધિર કર્ણકમાંથી બહાર નીકળે ત્યારે ક્ષેપકની દીવાલ જે છે આ પણ રોંગ છે તો કરેક્ટ આન્સર શું હોઈ શકે આપણો આ ડી જોઈએ ક્ષેપકમાંથી રુધિર ધમનીમાં પ્રવેશે છે ત્યારે અર્ધચંદ્રકાર અર્ધચંદ્રકાર વાલ્વ બંધ થાય ત્યારે તો આપણો કરેક્ટ આન્સર છે ડી બરાબર જ્યારે એવી વાલ બંધ થાય ત્યારે પ્રથમ અવાજ આવે ને જ્યારે બંને અર્ધચંદ્રકાર વાલ્વ બંધ થાય ત્યારે બીજો અવાજ ડબ્બા આવે ઇમ્પોર્ટન્ટ ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા પ્રાણીમાં બે ભિન્ન રુધિરા ભિસરણ પથ હોય છે શાર્ક બી દેડકો સી ઘરોડી વેલ હવે બે ભિન્ન રુધિર ભિશ્રમ પથ શેમાં હોય છે એક તો વિહગમાં હોય છે બીજું સસ્તનમાં હોય છે બરાબર છે ક્લિયર ઓકે અહીંયા સસ્તન સમુદાયનો સજીવ કહ્યું છે વેલ એટલે આપણો જવાબ આવે ડી નેક્સ્ટ ક્વેશ્ચન નીચેની કઈ બાબતમાં રુધિર કરતાં રુધિર રસ અલગ પડે છે જોઈએ રુધિરમાં શું હોય બધા જ રુધિર કણો હોય પ્લસ રુધિર રસ હોય બરાબર છે એ રુધિર જામી જવા માટેના કારકોનો અભાવ બી એન્ટીબોડીનો અભાવ સી ગ્લોબ્યુલિનનો અભાવ ડી આલ્બ્યુમિનનો અભાવ જો આલ્બ્યુમિન ગ્લોબ્યુલિન અને એન્ટીબોડીઝ એ રુધિર અને રુધિરસ બંનેમાં આવેલી હોય છે બરાબર છે ક્લિયર ઓકે તો આના સંલગ્ન શું જવાબ હોઈ શકે એ કે ભાઈ રુધિર કરતાં રુધિર રસ એનાથી અલગ પડે છે કે ભાઈ રુધિર જામી જવા માટેના કારકોનો અભાવ બરાબર છે એકચ્યુઅલી આ પ્ર આ પ્રશ્નમાં શું હોવું હોવું જોઈએ કે ભાઈ અહીંયા સીરમમાં રુધિર જામી જવાના કારકોનો અભાવ હોય રુધિર રસમાં તો ફાઇબરીનોજન હોય છે પરંતુ સીરમમાં ફાઇબ્રિનોજનનો અભાવ હોય છે તો અહીંયા રુધિર રસની જગ્યાએ સીરમ લઈ શકાય